કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અગાઉના લેક્ચરમાં સમૂહ નંબર 16 અંગેની ચર્ચા કરી હતી અને તેમાંથી બનતા કેટલાક અગત્યના સંયોજનો, તેમના ગુણધર્મો અને તેની રાસાયણિક પ્રક્રિયાઓ અંગેની ચર્ચા કરી હતી. હવે આપણે આ વિડીયોની અંદર સમૂહ નંબર 17ના તત્વોની ચર્ચા કરીશું અને તેમાંથી બનતા અગત્યના સંયોજનો અને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. તો જોઈએ સમૂહ નંબર 17 અંગે. સૌથી પહેલા સમૂહ નંબર 17. તો સમૂહ નંબર 17ના તત્વોને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? હેલોજન કહેવામાં આવે છે. કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન, જેમની સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો છે NS2NP5. એટલે સમૂહ નંબર 17ના જે તત્વો એની પાસે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હિલિયમ કમ્પ્લીટ, અહીંયા આપણે લખી કાઢીશું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. ફરીથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હિલિયમ માટે શું લખીશું? 2s2 2p5. ક્લોરિન માટે 3s2 3p5. બ્રોમિન માટે 3d10 4s2 4p5. આયોડિન માટે 4d10 5s2 5p5. એસ્ટેટિન માટે 4f14, પછી આવશે 5d10 6s2 6p5. જેના પ્રાપ્તિ સ્થાન અંગેની ચર્ચા કરીશું. તો કે પ્રાપ્તિ સ્થાન કયા કયા હોઈ શકે છે? તો કે સમૂહ નંબર 16 પછી જે સમૂહ નંબર 17 આવે છે તેના પણ પ્રાપ્તિ સ્થાન અંગેની ચર્ચા કરીએ. ફ્લોરિન ક્યાંથી મળે? તો ફ્લોરિન મળી જાય છે ફ્લોર સ્પાર્ક, CaF2, ફ્લોર સ્પાર્ક કહેવાય. કાં તો બીજું એ શેમાંથી મળે છે? તો બીજું એ મળે છે સામાન્ય રીતે ક્રાયોલાઇટ, Na3AlF6, ક્રાયોલાઇટમાંથી મળે છે. અથવા તો તે મળે છે Ca9 PO46 CaF2, જેને ફ્લોર એપેટાઇટ કહેવાય છે, તેમાંથી પણ મળે છે. ક્લોરિન સામાન્ય રીતે શેમાંથી મળે? સોડિયમ ક્લોરાઇડમાંથી મળે છે. દરિયાઈ પાણીની અંદર ક્લોરિન હાજર હોય છે, ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો. કાં તો એ બીજું શેમાંથી મળશે? તો એ જે બીજું છે એ આપણને કાર્નેલાઇટમાંથી મળશે, KCl(MgCl2)6H2O. બ્રોમિન શેમાંથી મળશે વિદ્યાર્થી મિત્રો? બ્રોમિન જે છે એ પણ દરિયાના પાણીની અંદર અમુક અંશે હાજર હોય છે. આયોડિન જે રહ્યું તે NaNO3 અને KNO3માં 0.2% જેટલું હાજર હોય છે. અને એસ્ટેટિન જે છે એ એસ્ટેટિન રેડિયો સક્રિય પદાર્થ છે. તો આ રીતે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન સમૂહ નંબર 17ના તત્વો છે, જેને આપણે હેલોજન તત્વો તરીકે ઓળખીએ છીએ. સમૂહ નંબર 17ના તત્વો કેવી રીતના યાદ રાખીશું? ફિર, કલ, બહાર, આઈ, આંટી. ફરીથી સમૂહ નંબર 17ના તત્વોને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રિક ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. ફિર, કલ, બહાર, આઈ, આંટી. હવે આપણે તેના પરમાણ્વીય ગુણધર્મો અંગેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા સમૂહ નંબર 17ના તત્વો જેમાં આપણે પરમાણ્વીય ગુણધર્મોની ચર્ચા કરીએ. પરમાણ્વીય ગુણધર્મો એમાં સૌથી પહેલા આપણે ભણીશું સેના વિશે? પરમાણ્વીય ત્રિજ્યા અંગે. તો કે પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો કે સામાન્ય રીતે જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ તેમ શું થાય છે? તો કે તેમ પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય ઘટે, એટલે સમૂહ નંબર 16ની પરમાણ્વીય ત્રિજ્યા 17 કરતાં વધુ હોય છે. હવે આપણે સમૂહ નંબર 17 માટે જેમ જેમ તમે ઉપરથી નીચે જતા
શું થાય છે તો કે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પરમાણુય ત્રિજ્યા વધે છે. કેમ વધે પરમાણુય ત્રિજ્યા? વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે, જોતા જશો કેમ, કારણ કે આ કેન્દ્ર, કેન્દ્રની આસપાસ સૌથી પહેલા ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન આવેલો હોય છે, તેથી દેખાય છે. તો કે શું થાય છે? તો કે પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. સારું, હવે શું કરીશું? તો કે હવે બીજું આપણે ભણીશું આયનીયકરણ એન્થાલ્પી અંગે. આયનીયકરણ એન્થાલ્પી જે છે એને સેના વડે દર્શાવીશું? ડેલ્ટા આઈ એચ વડે. તો આવી જે આયનીયકરણ એન્થાલ્પી જે છે એ શું હોય છે? પરમાણુય ત્રિજ્યાના બિલકુલ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી સમૂહ નંબર 17 માટે શું થાય છે? તો કે ઉપરથી નીચે જતા, ઉપરથી નીચે જતા આ જે આયનીયકરણ એન્થાલ્પી જે છે તે આયનીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટે છે. ત્રીજો જે ક્રમ જોઈશું તે છે આપણા માટે વિદ્યુત ઋણતા. જોજો વિદ્યાર્થી મિત્રો, તો કે કદ જેમ વધે વિદ્યુત ઋણતા, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, તો કદ વધે તો વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. તેથી સમૂહ નંબર 17 માટે આપણને ખબર છે કે ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન તરફ જઈએ છીએ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. હવે આપણે બીજા પરમાણુય ગુણધર્મો જેમ કે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો ક્રમ અને તેના ભૌતિક સ્વભાવ અંગે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા ઉત્કલન અને ગલન બિંદુનો ક્રમ. તો કે સમૂહ નંબર 17 માટે આપણે જ્યારે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુના ક્રમની ચર્ચા કરતા હોઈએ તો સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એના માટે ઉત્કલન અને ગલન બિંદુ જે છે એ સેના ઉપર આધાર રાખે છે? કદ ઉપર આધાર રાખતા હોવાથી તેના ઉત્કલન બિંદુનો ક્રમ જે છે એ કંઈક આ રીતે થાય છે. ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ ઉત્કલન બિંદુ વધે છે. હવે ત્યારબાદ આપણે ભણીશું તેની ભૌતિક અવસ્થા. તો કે સમૂહ નંબર 17ના તત્વ કોણ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જે છે એ સામાન્ય રીતે દ્વિપરમાણવીય સ્વરૂપે મળે છે, જેનો રંગ કેવો હોય છે? તો કે ફ્લોરિનનો રંગ પીળો હોય છે, ક્લોરિનનો રંગ લીલાશ પડતો પીળો, બ્રોમિનનો રંગ જે હોય છે તે લાલ રંગ, આયોડિનનો જે રંગ હોય છે તે જાંબલી હોય છે. જેની ભૌતિક અવસ્થા અંગે આપણે ચર્ચા કરીશું. તો ભૌતિક અવસ્થા સામાન્ય રીતે ફ્લોરિન અને ક્લોરિન જે રહ્યા તે વાયુમય અવસ્થામાં હોય છે, બ્રોમિન પ્રવાહી અવસ્થામાં અને આયોડિન ઘન અવસ્થામાં હોય છે. ફરીથી એક વખતે, ફ્લોરિન અને ક્લોરિન જે રહ્યા તે વાયુમય અવસ્થામાં છે, ત્યારબાદ આપણો ક્લોરિન આવે છે, બ્રોમિન આવે છે, બ્રોમિન એ પ્રવાહી અવસ્થામાં અને આયોડિન જે છે તે આયોડિન સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમૂહ નંબર 17માં બીજો એક અગત્યનો ક્રમ ભણીશું જેને આપણે કહીશું, શું કહીશું? બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું? તો કે બંધને તોડવા માટેની જરૂરી ઉર્જાને શું કહેવામાં આવે છે? બંધ વિયોજન એન્થાલ્પી કહેવામાં આવે છે. સમૂહ નંબર 17માં તત્વો માટે બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ શું થાય? ક્લોરિનની વધારે હોય, બ્રોમિનની ઓછી હોય, ફ્લોરિનની એના કરતાં ઓછી અને પછી આયોડિનની સૌથી ઓછી હોય છે. તો કેમ ભાઈ ફ્લોરિન આ રીતે અનિયમિતતા દર્શાવે છે?
કારણ કે ફ્લોરિન તે કેન્દ્રની નજીક આવેલું હોય છે, તેથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન યુગ્મમાં વચ્ચે અપાકર્ષણ કેવું હોય છે? તો કે અપાકર્ષણ વધુ હોવાથી, હવે અપાકર્ષણ વધુ હોય તો બંધ નિર્બળ બને એટલે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોઈએ છે. સારું, ત્યારબાદ આપણે ભણીશું તેના રાસાયણિક ગુણધર્મો. અને રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. ફ્લોરિનની અનિયમિત વર્તણૂક અંગે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. ફ્લોરિન જે હોય છે તે ફ્લોરિનનું કદ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો ફ્લોરિનનું જે કદ છે તે કદ બિલકુલ નાનું હોય છે. તેની વિદ્યુત ઋણતા કેવી હોય છે? સૌથી વધુ વિદ્યુત ઋણતા હોય છે. ત્યારબાદ તે કેવી? તો કે નીચી બંધ વિયોજન એન્થાલ્પી. નીચી બંધ વિયોજન એન્થાલ્પી ધરાવે છે. બીજું, ફ્લોરિન જે છે માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે. કયા ઓક્સો એસિડ બનાવે આપણને ખબર છે. ઉદાહરણ, કયા પ્રકારનો ઓક્સો એસિડ બનાવે છે? HOF. ત્યારબાદ આ જે ફ્લોરિન જે છે એ શું કરશે? તો કે બીજા ફ્લોરિન સાથે હાઇડ્રોજન બંધ રચશે. અને આવા પ્રકારના હાઇડ્રોજન બંધના લીધે આ HF જે રહ્યો તેમાં શું જોવા મળે છે? તો કે આ રીતે કંઈક હાઇડ્રોજન બંધ જોવા મળે છે. અને આ પ્રકારના હાઇડ્રોજન બંધને લીધે શું થાય છે? તો કે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ એ 293 કેલ્વિન કરતા નીચા તાપમાને કયા અવસ્થામાં જોવા મળે છે? તો કે નીચા તાપમાને પ્રવાહી અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહી અવસ્થા. તો HF એ સામાન્ય રીતે 293 કરતા નીચા કેલ્વિન તાપમાને પ્રવાહી અવસ્થા ધરાવે છે, જ્યારે તે જ સમૂહના અન્ય તત્વો જે રહ્યા તે સામાન્ય રીતે બીજા આપણે હાઇડ્રોજન હેલાઇડની વાત કરીએ, જ્યારે HCl છે, HBr છે અને HI જે છે તે સામાન્ય રીતે કઈ અવસ્થામાં જોવા મળે છે? વાયુ અવસ્થામાં. કેમ વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે કે જેટલા બંધ વધારે તેટલા પરમાણુઓ એકબીજાની નજીક આવે છે, અને એકબીજાની નજીક આવે તો વાયુમય અવસ્થામાંથી શેમાં રૂપાંતરિત પામે? પ્રવાહી. એટલા માટે HF જે છે તે 293 કરતા નીચા કેલ્વિન તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. હવે ઓક્સિડેશન ક્ષમતાની વાત કરીએ. ઓક્સિડેશન ક્ષમતા, તો ફ્લોરિનની ઓક્સિડેશન ક્ષમતા સૌથી વધારે હોય છે ક્લોરિન. ક્લોરિન કરતા ક્લોરિનની વધારે હોય છે બ્રોમિન કરતા, અને બ્રોમિનની વધારે હોય છે આયોડિન કરતા. તેથી ફ્લોરિન જે છે તે અન્ય હેલાઇડનું શું કરશે? હેલોજનમાં રૂપાંતરણ કરશે, અને પોતે ફ્લોરિન ફ્લોરાઇડમાં રૂપાંતરણ પામશે. તેથી ફ્લોરિનને શું કહી શકાય? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા હોય તો બીજાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. અને પોતાનું શું કરશે? તો કે પોતાનું રિડક્શન કરે છે. તેટલા માટે ફ્લોરિનને શું કહેવામાં આવે છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. તે જ રીતે ક્લોરિન જે છે તેના નીચે આવેલા તત્વો, અહીંયા એક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો તમે લઈ શકો છો સીએલ, બીઆર અથવા તો આઈ. તેવી જ રીતના ક્લોરિન જે છે તેની નીચે આવેલા તત્વોનું પણ શું કરે છે? સરળતાથી ઓક્સિડેશન કરી શકે છે. અને પોતે, ધારો કે અહીંયા એ પોતે શેમાં રૂપાંતરિત પામશે? તો ક્લોરિન જે છે એ ક્લોરાઇડમાં રૂપાંતરણ પામે છે. તો આ જે પ્રક્રિયા છે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. નીચેની જે પ્રક્રિયા છે તે કઈ છે? રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા જે આપણને હેલાઇડ જે છે એ કયા કયા લઈ શકાય છે? બીઆર માઇનસ અને આઈ માઇનસ લઈ શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તે જ રીતે
फ्लोरिन जे छे फ्लोरिन ए शू करे छे तो के एच टू ओ नु ऑक्सीजन में रूपांतरण करे छे। एच टू ओ नु शू करे छे ऑक्सीजन में रूपांतरण करे छे। ज्यारे अन्य हेलाइड ध्यान में राखु ज्यारे अन्य हेलाइड ए शू बनावे छे तो के ए हाइपोहेलस एसिड आपे छे। શું આપે છે વિદ્યાર્થી મિત્રો? હાઇપોહેલસ એસિડ બનાવે છે। કેવી રીતના જરા જોઈએ આપણે તો કે ફ્લોરિન જે રહ્યું આપણે એની પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી નાખીએ આપણે તો આપણને શું મળી જાય? ચાર ફ્લોરિન ચાર હાઇડ્રોજન તો આપણને હાઇડ્રોજન ફ્લોરાઇડ મળી જશે ફોર એચ એફ અને આપણે જે રીતે કીધું તે રીતે એચ ટુ નું શેમાં રૂપાંતરણ કરશે ઓક્સિજનમાં। परंतु अन्य हेलाइड जेम के अहीं आपणे ले लीए अन्य हेलाइड जेनी आपणे सेना साथे प्रक्रिया करिए तो एच टू ओ साथे प्रक्रिया करीशुं तो आपणने हाइड्रोजन हेलाइड वत्ताकारमां एच ओ एक्स मळे छे। एच ओ एक्स ने शुं कहेवामां आवे छे? एच ओ एक्स ने हाइपोहेलस एसिड कहेवामां आवे छे। फरीथी एच ओ एक्स ने शुं कहेवामां आवे छे विद्यार्थी मित्रों? हाइपोहेलस एसिड कहेवामां आवे છે કે જ્યાં અહીંયા આ પ્રક્રિયામાં x બરાબર શું લઈ શકાય છે? Cl અને Br લઈ શકાય છે। તેવી જ રીતે આયોડાઇડ સાથે આ પ્રક્રિયા બિલકુલ ઊંધી થશે। કેમ? કારણ કે પ્રતિક્રિયાત્મકતા તેની સૌથી ઓછી છે। તેથી આયોડાઇડની જો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે ફ્લોરિન કરતાં બિલકુલ ઊંધી પ્રક્રિયા તો આપણને શું મળે? તો કે આયોડાઇડમાંથી આયોડિન મળશે અને પ્રક્રિયા દરમિયાન શું થશે? પાણીના અણુ છૂટા પડે છે। તો આ જે છે એ સામાન્ય રીતે આપણને સમૂહ નંબર 17ના તત્વોની ઓક્સિડેશન ક્ષમતા અંગેની ચર્ચા જે છે ઓક્સિડેશન ક્ષમતા અંગેની ચર્ચા આપણે કરી। હવે આપણે સમૂહ નંબર 17ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા અંગેનો અભ્યાસ કરીશું કે સમૂહ નંબર 17ના જે તત્વો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જોજો અત્યંત સરળ છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો શું થાય તો કે સમૂહ નંબર 17ના જે તત્વો રહ્યા એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે અને આપણે એક્સ લઈ લઈએ તો આપણને શું આપે છે? હાઇડ્રોજન હેલાઇડ આપે છે। શું આપે છે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન હેલાઇડ। જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ તો ઉદાહરણ તરીકે આપણને શું મળી જશે? એચ એફ એચ સી એલ એચ બી આર અને એચ આઈ જેમાં સૌથી પહેલા આપણે ભણીશું એસિડ પ્રબળતા। તો આપણે જેમ એચ એફ થી એચ આઈ તરફ જઈએ છીએ તો એસિડ પ્રબળતા શું થાય છે? વધે છે। કેમ વધે? કારણ કે ફ્લોરિન જે છે એનું કદ નાનું છે, ક્લોરિન કદ મોટું, બ્રોમિન એના કરતાં પણ કદ મોટું, આયોડાઇડનું એના કરતાં પણ કદ મોટું। તો કદ જેમ વધે છે તેમ બંધ લંબાઈ પણ વધે અને બંધ લંબાઈ વધે તો સરળતાથી એચ પ્લસને મુક્ત કરી શકે તેથી અહીંયા એસિડ પ્રબળતા વધે છે। હવે આપણે ત્યારબાદ ભણીશું ઉષ્મીય સ્થાયીતા। તો ઉષ્મીય સ્થાયીતા શું થાય છે? ઉષ્મીય સ્થાયીતા કદ ઉપર આધાર રાખે છે। જેમ સામાન્ય રીતે કદ વધે તેમ ઉષ્મીય સ્થાયીતા શું થાય છે? ઘટે છે। ઉષ્મીય સ્થાયીતા પછી ભણીશું આપણે વિદ્યાર્થી મિત્રો રિડ્યુસિંગ સ્વભાવ। તો વિદ્યાર્થી મિત્રો એક હંમેશા વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઉષ્મીય સ્થાયીતા અને રિડ્યુસિંગ સ્વભાવ જે છે રિડ્યુસિંગ સ્વભાવ શક્તિ ક્ષમતા બરાબર જે છે ને એ હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। એટલે જો ઉષ્મીય સ્થાયીતા ઘટે તો આપણો જે રિડ્યુસિંગ સ્વભાવ છે ક્ષમતા જે છે એ વધે છે। તો રિડ્યુસિંગ ક્ષમતા એ સામાન્ય રીતે એચ એફ થી એચ સી એલ એચ સી એલ થી એચ બી આર એચ બી આર થી એચ આઈ તરફ જઈએ છીએ તો વધે છે। હવે આપણે ભણીશું બંધ વિયોજન એન્થાલ્પી। તો કે બંધ વિયોજન એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી પણ શું થાય છે? તો કે સામાન્ય રીતે એચ એફ થી એચ સી એલ એચ સી એલ થી એચ બી આર એચ બી આર થી એચ આઈ તરફ જઈએ છીએ તો સામાન્ય રીતે શું થાય છે? વિદ્યુત ઋણતા ઘટે અને વિદ્યુત ઋણતા ઘટે છે તેથી બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટે છે। તો આ જે છે એ સમૂહ નંબર 17ના તત્વોની
हाइड्रोजन साथेनी प्रतिक्रियात्मकता आपेली छे। हवे तेज रीते समूह नंबर 17 ना तत्वोनी आपणे ऑक्सिजन प्रत्ये प्रतिक्रियात्मकतानी चर्चा करीशुं। ऑक्सिजन प्रत्ये चलो तो के समूह नंबर 17 ना तत्वो जे छे ऑक्सिजन साथे जोड़ाई अने शुं बनावे छे तो के विविध प्रकारना ऑक्साइड बनावे छे। जेम के सौथी पहला आपणे करीशुं चर्चा फ्लोरिनना ऑक्साइडनी। फ्लोरिनना ऑक्साइड तो फ्लोरिन ऑक्सिजन साथे जोड़ाई अने मात्र OF2 અને O2F2 એ બે પ્રકારના આપણને શું બનાવે છે ઓક્સાઇડ, જેમાંથી OF2 જે છે એ OF2 શું હોય છે તો કે ઉષ્મીય રીતે સ્થાયી હોય છે, જે ઉષ્મીય રીતે સ્થાયી હોય છે। આ બેથી બે જે રહ્યા એ બેથી બે કેવા હોય છે તો કે પ્રબળ ફ્લોરિનેશન કરતા હોય છે, જેની અંદર ફ્લોરાઇડ હાજર હોય તેને શું કહેવામાં આવે છે ફ્લોરિનેશન કરતા। શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ફ્લોરિનેશન કરતા કહેવામાં આવે છે। તેથી બેથી બે એ પ્રબળ ફ્લોરિનેશન કરતા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું ક્લોરિનના ઓક્સાઇડ, બ્રોમિનના ઓક્સાઇડ અને આયોડિનના ઓક્સાઇડ અંગેની ચર્ચા કરીશું। ચલો તો સૌથી પહેલા ક્લોરિનના ઓક્સાઇડ। ચલો વિદ્યાર્થી મિત્રો ક્લોરિનના ઓક્સાઇડ તો કે ક્લોરિન ઓક્સિજન સાથે જોડાઈને કયા કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે? Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7 જે કેવા છે તો કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે। કેવા છે વિદ્યાર્થી મિત્રો? પ્રબળ ઓક્સિડેશન કરતા છે। તેવી જ રીતે આપણે બ્રોમિનના ઓક્સાઇડ જોઈશું તો બ્રોમિન સામાન્ય રીતે કયા કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે? તો બ્રોમિન જે છે એ સામાન્ય રીતે Br2O, BrO2 અને BrO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। આયોડિનના ઓક્સાઇડ અંગેની ચર્ચા કરીશું તો કે આયોડિન ઓક્સિજન સાથે જોડાય અને સામાન્ય રીતે I2O4, I2O5 અને I2O7 તો કે I2O4, I2O5 અને I2O7 પ્રકારના સામાન્ય રીતે શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે, જેમાંથી I2O5 જે છે એ શું છે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે। શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રબળ ઓક્સિડેશન કરતા છે। શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રબળ ઓક્સિડેશન કરતા છે। હવે આપણે આ જે સમૂહ નંબર 17ના તત્વોની પહેલા આપણે ભણી ગયા હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, પછી આપણે ભણ્યા ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, હવે આપણે ભણીશું ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા। તો સમૂહ નંબર 17ના જે તત્વો છે જેને આપણે કહીએ છીએ હેલોજન, એની ધાતુ એટલે મેટલ એમ વડે સાથે પ્રક્રિયા કરાવીશું તો ધાતુએ હેલાઇડ મળે। જેમ કે ઉદાહરણ કયા કયા મળશે તો કે MF મળે, MCL મળે, MBR મળે અને MI મળે, જેમાં આપણે સૌથી પહેલા આયનીય ગુણની ચર્ચા કરીએ તો આયનીય ગુણ સૌથી વધારે શેમાં જોવા મળે? MF, પછી MCL, પછી MBR અને ત્યારબાદ MI માં આયનીય ગુણધર્મ જોવા મળે છે। અચ્છા બીજી એક વસ્તુ કે વધુ ઓક્સિડેશન આંક ધરાવતા, વધુ ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુ જે છે તે કેવા હોય છે? ધાતુ વધુ સહસંયોજક હોય છે, વધુ સહસંયોજક હોય છે। જેમ કે ઉદાહરણ આપણે જોઈએ છોકરાઓ
तो के PbCl4 छे, चार क्लोरीन जोड़ायेला छे, तो के एनो ऑक्सीडेशन आ थशे प्लस चार, અહીંયા ઓક્સિડેશન આ થશે પ્લસ ટુ, તો આના કરતાં આ વધુ સહસંયોજક હોય છે. તેવી જ રીતના SnCl4 જે છે એ SnCl2 કરતાં વધુ સહસંયોજક હોય છે. તો આ જે છે એ ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા આવેલી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ક્લોરિન સાથેની બનાવટ, ક્લોરિન જે છે સમૂહ નંબર 17 ના તત્વો, એમાં પહેલું ફ્લોરિન આવી ગયું, ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે ભણી ગયા. હવે આપણે ત્યારબાદનું તત્વ ક્લોરિન છે, તો કે ક્લોરિનમાં આપણે સૌથી પહેલાં ક્લોરિન જે છે એ ક્લોરિનની બનાવટ અંગેની ચર્ચા કરીશું. તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્લોરિન ક્લોરિન સૌથી પહેલા આપણે એની બનાવટ અંગેની ચર્ચા કરીશું. તો કે ક્લોરિન કેવી રીતના બનશે, તો કે ક્લોરિન જે છે એ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડની શેના સાથે કરવામાં આવે પ્રક્રિયા, 4HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો આ MnCl2 સાથે જોડાય અને મેંગેનીઝ ડાયક્લોરાઇડ આપશે, ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન 2H2O અને પ્રક્રિયા દરમિયાન ક્લોરિન મુક્ત થાય છે. તો આ જે છે એ સામાન્ય રીતે ક્લોરિનની બનાવટ છે. બીજી જે પ્રક્રિયા જે છે ક્લોરિનની બનાવટની એને કહેવામાં આવે છે ડિકન પ્રક્રમ. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્લોરિનની બનાવટ માટેની જે બીજી પ્રક્રિયા છે તેને કહેવામાં આવે છે ડિકન પ્રક્રમ. અહીંયાની જેમ આપણે ફરીથી ડિકન પ્રક્રમમાં 4HCl લઈશું, તો સરળ થઈ ગયું, MnO2ની જગ્યાએ આપણે શું લઈશું, O2. તો ફરીથી ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન શું આપી દેશે, 2H2O. બાકી શું વધ્યું વિદ્યાર્થી મિત્રો, તો કે 2H2 હવે બાકી રહી ગયું છે ક્લોરિન, તો 2Cl2 મળે છે. પ્રક્રિયા દરમિયાન આપણે CuCl2 જે છે ક્યુપરસ ક્લોરાઇડ, તો કે ક્યુપરસ ક્લોરાઇડનો આપણે ઉદ્દીપક તરીકે સામાન્ય રીતે અહીંયા ઉપયોગ કરીશું. અને તાપમાન આપણે કેટલું લઈશું, 723 કેલ્વિન તાપમાન લેવામાં આવે છે. ગુણધર્મો અંગેની ચર્ચા કરીએ, તો કે ક્લોરિન જે છે ક્લોરિન કેવો છે વાયુ, તો કે તીવ્ર વાસવાળો અને ગુંગળાત્મક વાયુ છે. તીવ્ર વાસવાળો અને ગુંગળાત્મક વાયુ છે એટલે ગુંગળામણ પેદા કરે છે. તે કેવો છે, બીજું એક એના ગુણધર્મો, હવા કરતા ભારે, પાણીમાં દ્રાવ્ય, હવા કરતા ભારે પાણીમાં દ્રાવ્ય. અને તેનો રંગ જે છે, તો ક્લોરિનનો રંગ આપણે આગળ પણ ચર્ચા કરી છે, અહીંયા પણ ચર્ચા કરી નાખીએ. ક્લોરિનનો રંગ કેવો હોય છે, લીલાશ પડતો પીળો હોય છે. વિદ્યાર્થી મિત્રો ક્લોરિનનો રંગ ધ્યાનમાં રાખો, તો કે ક્લોરિનનો રંગ જે છે એ લીલાશ પડતો પીળો હોય છે. હવે આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળના મુદ્દાઓ, ક્લોરિન જે છે અહીંયા આપણે સૌથી પહેલા ક્લોરિનની અંદર આપણે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, શેની ચર્ચા કરી, તો કે ક્લોરિન જે છે એ ક્લોરિનના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી નાખી, તેની બનાવટ અંગેની ચર્ચા કરી નાખી. હવે ક્લોરિન જે છે એ ક્લોરિનની આપણે રાસાયણિક પ્રક્રિયા અંગેની ચર્ચા કરીશું. તો કે ક્લોરિન જે છે એ ક્લોરિનની રાસાયણિક પ્રક્રિયા અંગેની ચર્ચામાં શું આવે એ જરા જોતા જઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, તો કે ક્લોરિન ભૌતિક ગુણધર્મો તો જોઈ લીધા છે, તો કે હવે ક્લોરિન ની આપણે શું કરીશું, તો કે રાસાયણિક ગુણધર્મો અંગેની ચર્ચા કરીશું. તો કે ક્લોરિન ના રાસાયણિક ગુણધર્મો અંગેની ચર્ચામાં સૌથી પહેલા જોઈએ, તો રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈશું ધાતુ સાથેની પ્રક્રિયા. એટલે કે ક્લોરિન જે છે એની ધાતુ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ મળે. આપણે ક્લોરિન જે છે એની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું તો મેગ્નેશિયમ ક્લોરાઇડ મળશે.
અને ક્લોરિન જે રહ્યો એની આપણે સામાન્ય રીતે એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે, તો આપણને એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ મળશે. શું મળશે વિદ્યાર્થી મિત્રો? એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ. તેવી જ રીતના આપણે બીજા ભાગમાં ભણીશું અધાતુ સાથેની પ્રક્રિયા. અધાતુ સાથેની પ્રક્રિયા, તો ક્લોરિન જે છે એની અધાતુ ફોસ્ફરસ જેવી અધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે છે? તો કે આપણને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે. ચાર અને ગુણાકારમાં ત્રણ, 12 ક્લોરિન થયા તો અહીંયા 6Cl2 લઈ શકાય. તેવી જ રીતના જો તેની સલ્ફર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે છે? સલ્ફર મોનોક્લોરાઇડ. સલ્ફર 8 છે, 4 વડે ગુણી કાઢીશું, ક્લોરિન 8 થઈ જશે, 4 વડે ગુણી કાઢીશું. તો આ જે છે એ ક્લોરિનની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા આપવામાં આવેલી છે. તેવી જ રીતે ક્લોરિનની અમોનિયા સાથેની પ્રક્રિયા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગુણધર્મોમાં જ ક્લોરિનના એક આપણે આગળનો મુદ્દો ભણીશું, એમોનિયા સાથેની પ્રક્રિયા. અત્યંત અગત્યની પ્રક્રિયાઓ છે, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. બોર્ડમાં આમાંથી કેટલી પણ વખતે MCQ અને VSQ પૂછાયેલા છે અમોનિયા સાથેની પ્રક્રિયા, બરાબર છે ને? તો કે અમોનિયા ક્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે અમોનિયા આપણે કેવા પ્રમાણમાં લઈએ છીએ? વધુ પ્રમાણમાં લઈએ છીએ તો આપણને શું મળી જાય? NH4Cl. સારું, હાઇડ્રોજન છે 24, અહીંયા આપણે 24 મૂકી દઈએ, નાઇટ્રોજન છે 8, તો આપણને મળી ગયું. NH4Clને શું કહેવામાં આવે છે? અમોનિયમ ક્લોરાઇડ કહેવાય છે. તેવી જ રીતે જો આપણે અમોનિયા વધુ પ્રમાણમાં ના લઈએ અને ક્લોરિનને વધુ પ્રમાણમાં લઈએ, ક્લોરિન જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આપણને શું મળે છે? NCl3. નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ મળે છે. ત્રણ હાઇડ્રોજન, 3 ક્લોરિન, આ બંને ભેગા થઈ જાય તો હાઇડ્રોજન અને ક્લોરિન ભેગા મળી અને શું બનાવે છે? 3HCl બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે આ જે અમોનિયા છે એની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NH, આ જે ક્લોરિન છે NaOH સાથેની પ્રક્રિયા, કોની પ્રક્રિયા કહીશું? ક્લોરિનની. કોની પ્રક્રિયા? ક્લોરિનની. તો જો NaOH આપણે કેવું લઈએ વિદ્યાર્થી મિત્રો, ગરમ અને સાંદ્ર લઈએ, ક્લોરિન સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને શું મળી જશે? તો કે સૌથી પહેલાં NaOHમાંથી આપણે NaCl સાથે પ્રક્રિયા કરાવીએ તો સોડિયમ ક્લોરાઇડ વત્તાકારમાં સોડિયમ ક્લોરેટ મળે છે. શું મળશે વિદ્યાર્થી મિત્રો? સોડિયમ ક્લોરેટ. વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 5 અને 1 6 થઈ ગયા તો અહીંયા 6 મૂકી દઈએ, હાઇડ્રોજન 6 થઈ જશે તો અહીંયા આપણે H2O કેટલા મૂકી દઈશું? 6 થઈ જશે, સોરી 6 હાઇડ્રોજન થઈ જશે. હવે આપણે આવી જ રીતના NaOH જે ગરમ અને સાંદ્ર લીધેલો છે એની જગ્યાએ ઠંડો અને મંદ NaOH લઈએ, એની ક્લોરિન સાથે પ્રક્રિયા કરાવીએ તો એને અને ક્લોરિન Cl જોડાઈ જશે, NaCl આપશે. બીજું શું આપશે? તો કે આ NaOCl, જેને આપણે શું કહીશું? તો કે જેને આપણે કહીશું સોડિયમ હાઇપોક્લોરાઇટ. ફરીથી જેને આપણે સોડિયમ હાઇપોક્લોરાઇટ કહીશું. હાઇડ્રોજન છે 2 Na થઈ ગયા, 2 મૂકી દઈશું, હાઇડ્રોજન 2 અને એક ઓક્સિજન H2O આપે છે. શું આપશે વિદ્યાર્થી મિત્રો? H2O આપે છે. હવે આપણે બીજી ક્લોરિનની હજુ આગળની પ્રક્રિયાઓ, આ બધી જ પ્રક્રિયાઓ ક્લોરિનની અત્યંત અગત્યની પ્રક્રિયાઓ છે તે ધ્યાનમાં રાખ્યું. હવે ક્લોરિનની આગળની પ્રક્રિયાઓ જે છે તો કે ક્લોરિન ફોડેલા ચૂના સાથે શું આપે છે? તો કે વિરંજક પાવડર આપે છે વિદ્યાર્થી મિત્રો. શું આપે છે? તો કે વિરંજક પાવડર આપે છે ફોડેલો ચૂનો CaOH2. એની આપણે ક્લોરિન સાથે પ્રક્રિયા કરાવીએ તો શું મળે? તો કે CaCl2 વત્તાકારમાં CaOCl2
જેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, વિરંજક પાવડર. શું કહીશું? વિરંજક પાવડર. બે ને બે ચાર હાઇડ્રોજન વધે તો પ્રક્રિયા દરમિયાન ટુ એચ ટુ મુક્ત થાય છે. હવે તે જ રીતે આ જે છે ક્લોરિન, તે ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર આપે અને પોતે શેના તરીકે વર્તે છે? તો કે પોતે વિરંજન કરતા, વિરંજન કરતા તરીકે વર્તે છે. વિરંજન કરતા તરીકે વર્તે છે. કોણ વર્તે? ક્લોરિન. કોણ વર્તે છે? ક્લોરિન. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ ક્લોરિનની પ્રક્રિયાઓ છે. એટલે ક્લોરિનની જ્યારે, ક્લોરિન જે છે એને જ્યારે આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવીશું તો સૌથી પહેલાં એ શું આપશે? બે હાઇડ્રોજન, બે સીએલ, ટુ એચ સીએલ આપશે. ઓક્સિજન છે એ ઓક્સિજન, સક્રિય ઓક્સિજન મુક્ત થશે અને આ પ્રકારનો જે સક્રિય ઓક્સિજન છે તે રંગીન પદાર્થ સાથે જોડાઈ અને તે રંગીન પદાર્થને શેમાં રૂપાંતરિત કરશે? રંગવિહીન પદાર્થમાં રૂપાંતરિત કરશે. તો કે રંગને દૂર કરે તેટલા માટે તેને શું કહેવામાં આવે છે? તો કે જે પણ રંગને દૂર કરે તેને વિરંજન કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? વિરંજન. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, ક્લોરિન પછી નવો પદાર્થ છે આપણી જોડે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટ અને તેના ગુણધર્મો અંગે ચર્ચા કરીશું. સૌથી પહેલાં બનાવટ. તો હાઇડ્રોજન ક્લોરાઇડ કેવી રીતના મળે છે? તો કે NaCl જે રહ્યો સોડિયમ ક્લોરાઇડ, એની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે. NaCl સોડિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કેટલા તાપમાને? 420 કેલ્વિન તાપમાને. તો અહીંયાથી આ Na આ SO4 સાથે જોડાઈ જશે અને શું આપશે? NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ કહેવામાં આવે છે. વત્તાકારમાં એચ અને સીએલ જોડાઈ જશે, HCl મળે છે. તો આ HCLની બનાવટ થઈ ગઈ. બીજા તબક્કામાં આ જે પ્રથમ તબક્કા દરમિયાન મળેલો છે NaHSO4, તેની આપણે ફરીથી NaCl સાથે પ્રક્રિયા કરાવીએ તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? NaNaSO4. તો આપણને શું મળી જશે? Na2SO4 વત્તાકારમાં આ જે હાઇડ્રોજન આ સીએલ સાથે જોડાઈ અને HCl આપે છે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રક્રિયા ઊંચા તાપમાને થાય છે. આ હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તેના ભૌતિક ગુણધર્મો અને તેને રાસાયણિક પ્રક્રિયા અંગેની ચર્ચા કરીશું. તો HCLના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયા. ભૌતિક ગુણધર્મો, તો HCl જે છે શું છે? તો કે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. બીજું, પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. તો કે HCl ને તમે પાણી સાથે પ્રક્રિયા કરાવ તો એક H+ મુક્ત કરી અને HCl માંથી શું આપી દે છે? હાઇડ્રોનિયમ આયન આપે છે. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હાઇડ્રોનિયમ આયન આપે છે. અચ્છા, બીજી એક વસ્તુ, તે રંગવિહીન અને તીવ્ર વાસ વાળો છે. રંગવિહીન અને તીવ્ર વાસ વાળો વાયુ છે. જે શું થાય છે? જે સામાન્ય રીતે સરળતાથી પ્રવાહીકરણ પામે છે. જે સરળતાથી શું થાય છે? પ્રવાહીકરણ પામે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તેના રાસાયણિક ગુણધર્મો જે છે તે રાસાયણિક ગુણધર્મો અંગેની ચર્ચા કરીશું. તો કે સૌથી પહેલાં આવો HCl જે છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને શું આપે છે? અમોનિયમ ક્લોરાઇડ આપે છે. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? અમોનિયમ ક્લોરાઇડના સફેદ રંગના ધુમાડા આપે છે. તો ફરીથી અમોનિયાની HCl સાથે પ્રક્રિયા કરી અને અમોનિયમ ક્લોરાઇડના સફેદ રંગના ધુમાડા આપે છે. અને બીજી એક વસ્તુ, ત્રણ ભાગ HCl અને એક ભાગ HNO3 નું મિશ્રણ જે કરવામાં આવે
तो के HCl साथे जारे HNO3 नु मिश्रण करवामां आवे तो तेवा मिश्रण ने शुं कहेवामां आवे छे एक्वारिजिया अथवा अम्लराज कहेवामां आवे छे। फरीथी तेने शुं कहेवामां आवे छे एक्वारिजिया अथवा अम्लराज कहेवामां आवे छे जे सामान्य रीते AU अने PT ने ओगाळवामां AU અને PT AU એટલે સામાન્ય રીતે ગોલ્ડ અને PT જે છે એ PT એટલે સામાન્ય રીતે પ્લેટિનમ તો કે AU અને પ્લેટિનમને ઉગાડવા માટે ઉપયોગી છે તો કે AU અને PT ની એક્વા રિજિયા સાથે પ્રક્રિયા થાય તો આપણને તેમાંથી શું મળે AU Cl4- અને PT Cl6- 2 જેવા આપણને સંયોજનો મળે છે। તો આ જે છે એ વિદ્યાર્થી મિત્રો HCl અને HCl ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરી છે। હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આંતર હેલોજન સંયોજનો અને તેના ઓક્સો એસિડ ત્યારબાદ સમૂહ નંબર 18 ના તત્વોની ચર્ચા કરીશું। થેન્ક યુ ફોર વોચિંગ સ્ટુડન્ટ।